પાડી રેલવે સ્ટેશનનું ફાટક અચાનક રિપેરિંગ કામમાં નામે બંધ કરાતા ઉમરસાડી માછીવાડ દેસાઈવાડ ગામમાં સરપંચ અને સ્થાનિક અગ્રીઓ ફાટક પાસે ઘસી આવી રેલવેના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરતા ફાટક 3 કલાક માટે ચાલુ કર્યો હતો, જો કે બાદમાં ફરી બંધ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાડી રેલવે સ્ટેશનનું ફાટક અચાનક રિપેરિંગ કામના નામે બંધ કરાતા ઉમરસાડી માછીવાડ દેસાઈવાડના બંને સરપંચ સ્થાનિક અગ્રણીઓ ફાટક પાસે ઘસી આવી રેલવેના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરતા ફાટક 3 કલાક માટે ચાલુ કરાયો હતો, જો કે બાદમાં ફરી ફાટક બંધ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાડી રેલવે સ્ટેશનનું ફાટક સ્થાનિક રહીશો માટે વધારે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે, ત્યારે શુક્રવારના રોજ ફાટક 29 સપ્ટેમ્બરના શનિવારથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ મંગળવારના સાંજે 8 વાગ્યા સુધી બંધ રહેશે એના પાટિયા ફરી જોવા મળ્યા હતા. પાડી રેલવે સ્ટેશનનું વારંવાર ફાટકનું કામ હોવાના કારણે બંધ કરાતા સ્થાનિક રહીશો રેલવે અધિકારી સાથે તાત્કાલિક બેઠક કરી હતી અને તેઓએ થોડા કલાકો સુધી કામ ચાલુ કરવા ફાટક ખોલાવવાની બાંધેદારી આપી હતી અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. અહીં રોજના હજારોની સંખ્યામાં શાળા કોલેજ નોકરિયાત દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા સરકારી કચેરી વગેરેના લોકો માટે ઉપયોગી ફાટક બંધ રહેવાથી ખૂબ જ પરેશાની ભોગવવી પડશે. ઉમરસાડી માછીવાડ દેસાઈવાડના બંને સરપંચ સ્થાનિક અગ્રણી બચુભાઈ પટેલ, તાલુકા સભ્ય રાજુભાઈ હલપતિ, ખેડૂત દિલીપભાઈ દેસાઈ વગેરે સ્થાનિકો પાડી ફાટક પાસે સવારે ઘસી આવી રેલવે ફાટક ચાલુ કરાવ્યો હતો. બાદમાં ફરી ફાટકનું કામકાજ રેલવેના અધિકારીઓએ ચાલુ કરાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. વેસ્ટર્ન રેલવે પ્રત્યે અમને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે અને એ લોકો અમારી કોઈ પણ રજૂઆતો સાંભળવા માટે તૈયાર નથી. છેલ્લા 1.5 વર્ષમાં 3જી વખત 4-4 દિવસ ફાટક બંધ રાખવાનું ઇન્ટિમેશન આપીને એ લોકો યુદ્ધના ધોરણે કામ કરતા નથી, શાંતિથી કામ કરે છે અને 4-5 દિવસ ઉમરસાડી ગામની તથા આજુબાજુને લગતી વસ્તીઓ ભયંકર હેરાન થાય છે. છતાં પણ રેલવે અમારી કોઈ રજૂઆત સાંભળતી નથી, એટલે હવે અમે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની તૈયારી કરી રહ્યા છે. જો રેલવે પશ્ચિમ રેલવેને આ રજૂઆત અમારી જો સંભળાય અને કંઈક એ લોકો એનું નિરાકરણ લાવે તો ઠીક છે, નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની તૈયારી કરી રહ્યા છે. ઇવન એમ્બ્યુલન્સ જે માં પેશન્ટ હોય જે સિરિયસ હોય, છતાં પણ રેલવે ફાટકમેન કે રેલવે ઓફિસરો પણ અમારી રજૂઆત સાંભળતા નથી. ગઈકાલની જ વાત કરીએ તો એક એમ્બ્યુલન્સ ઉભેલી હતી અને પેશન્ટને તાત્કાલિક સારવારની જરૂર હતી, છતાં પણ ફાટકમેન પ્રકાશે અમારી રજૂઆત સાંભળી નહીં. તમારે પાર્ટીને કનેક્ટ કરવું હોય તો કોઈ રસ્તો નથી, તો એના માટે એક જે દિવસે 4 દિવસ બંધ રાખે ફાટક તો અમને ઓલ્ટરનેટિવ રસ્તો આપે કે તમે અહીંયાથી જઈ શકો છો, પણ અમે ખર્ચો ગ્રામ પંચાયત ખર્ચો કરવા તૈયાર છે, છતાં પણ રેલવે સાંભળતું નથી. તો આ બાબતે એમને અમારો મેસેજ પહોંચે અને ઘટતું કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.